ચાલો છોકરાઓ, અવાજ આવે છે? કન્ફર્મ કરો કોઈ ભી. ઓકે યસ સર ઓકે ફાઇન. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ. ઇન બિટવીન પીરિયડમાં કેટલાક લોકોની એક્ઝામ્સ પણ હતી, અને આગામી થોડા દિવસોની અંદર બીજા પણ લોકોને એક્ઝામ હવે આવી રહી છે, જેમ કે તમે રેગ્યુલર બેચ. બરાબર, તો આજે આપણે ફરીથી ભણવાનું શરૂ કરીએ છીએ. કેટલીક ફરીથી જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા હતા ત્યારે ચાલુ કરી હતી, જેમાં આપણે રિવિઝન બી કર્યું. પેરેલલ પેપર નંબર ટુ ડોક્ટર ગુપ્તા અને શશિકાંત ભાઈ દ્વારા પણ ભણાવવામાં આવતું હતું, ચાલુ હતું. આપણે પેપર વન જોવાનું ચાલુ કર્યું હતું, અને કેટલાક ટોપિક્સ પછી વચ્ચે આપણે મૂકી દેવામાં આવ્યા હતા. તો આપણે એ રિવાઇવ પણ કરી શકીએ. બીજા કોઈ પોઈન્ટ્સ જે બાકી રહેતા હોય એ પણ તમે સજેસ્ટ કરી શકો છો વોટ્સએપ ગ્રુપની અંદર. પર્સનલ મેસેજ કરી દેજો કે કયા કયા પોઈન્ટ્સ તમારે હજી ભણવાના બાકી રહે છે અને કયા આપણે આગળ ચલાવીએ તો તમને વધારે ઈઝી પડે. એક વસ્તુ બધાએ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખે કે તમારી એક્ઝામ જે છે એ શિડ્યુલ ટાઈમે જ લેવાશે, કારણ કે હવે એક્ઝામિનેશન ચાલુ થઈ ગઈ છે લેવાની. બરોબર, હમણાં જ એક્ઝામિનેશન પૂરી થઈ, પ્રેક્ટિકલ એક્ઝામિનેશન ચાલુ છે, એટલે પ્રોબેબિલી તમારી જે યુનિવર્સિટી એક્ઝામ છે વધુમાં વધુ 1 મહિનો અથવા 1.5 મહિનો આગળ પાછળ થાય. જે ઓક્ટોબરમાં લેવાતી હતી એ કદાચ નવેમ્બરમાં લેવાય. બરોબર છે, પરંતુ એક્ઝામ તો શેડ્યુલ ટાઈમ પ્રમાણે લેવાશે જ, એટલે તમારે લોકોએ એ પ્રકારની તૈયારીઓ રાખવાની રહેશે. બરોબર છે, અને જ્યારે ભી આપણને ઉપરથી સરકારમાંથી આદેશ આવશે કે તમારે રેગ્યુલર કોલેજ ચાલુ થઈ જવાની છે, તો વી એક્સપેક્ટ દેટ ઈચ એન્ડ એવરી ઓફ યુ વિલ કમ હિયર. આપણે ઓફલાઈન મોડની અંદર ફરીથી પાછું રેગ્યુલર રૂટીન ભણવાનું ચાલુ કરીએ બિફોર ધ યોર એક્ઝામિનેશન્સ. કારણ કે તમને બી ખબર છે ઓનલાઈન ટીચિંગની કેટલીક લિમિટેશન્સ છે, અને એ લિમિટેશન્સ આપણે ઈચ્છીએ તોય પાર કરી શકતા નથી. બરોબર છે, જ્યારે આપણે ઓફલાઈન મોડની અંદર ભણતા હોઈએ ત્યારે આપણે ફેસ ટુ ફેસ ક્વેશ્ચન્સ આન્સર પૂછી શકીએ અને ક્વેરીઝ પણ આપણે ઓન ધ સ્પોટ સોલ્વ કરી શકતા હોઈએ છીએ. બરોબર છે, બીજી વસ્તુ બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ ધ એક્ઝામિનેશન્સ યુ હેવ ટુ સાઇન એન્ડ સર્ટિફાય યોર પ્રેક્ટિકલ વર્ક્સ. એટલે તમારે એના માટે જર્નલ અને તમારી પંજિકા એ પણ અપ ટુ ડેટ રાખવાની રહેશે. બરોબર છે, હવે ઓલમોસ્ટ ચોમાસાનો સમય પાસ આઉટ થઈ ગયો છે, એટલે આ પીરિયડ હવે એવો છે કે જેની અંદર જે લોકોને હર્બેરિયમ ના નમૂનાઓ બનાવવાના બાકી હોય, એ કલેક્ટ કરવાના બાકી હોય, માઉન્ટ કરવાના બાકી હોય અને ડિટેલ્સ લખવાની બાકી હોય, એ તમે વસ્તુ તાત્કાલિક ફટાફટ પૂરું કરી શકો. છેલ્લા દિવસ કે છેલ્લા ઓર્ડરની રાહ જોવાનો પ્રયત્ન ના કરશો. એક્ઝામિનેશન હવે ચાલુ થઈ ગઈ છે, એટલે ગમે ત્યારે તમારી શિડ્યુલ્ડ એક્ઝામિનેશન નું નોટિફિકેશન પણ યુનિવર્સિટી દ્વારા આવી શકે. હા, જે પણ કઈ સમય વચ્ચે આપણે 4 મહિનાનો 5 મહિનાનો પાસ આઉટ થયો છે કે જેમાં આપણે કેટલોક સમય ઓનલાઈન કરી શક્યા, બાકીનો સમય વેડફાયો છે, સરકાર અને યુનિવર્સિટી પણ એને એના નોનમાં જ છે, એટલે કદાચ મે બી સિલેબસ જે છે એની અંદર રિડક્શન આવે એક્ઝામિનેશનની અંદર. બરોબર છે, પણ એ વધારાની વસ્તુ છે. આપણે ભણવું તો પડે અને આપણે પૂરેપૂરી તૈયારી પણ રાખવી પડે. બરોબર છે, સો વેરી નેક્સ્ટ લેક્ચર થી આપણે જે પણ કે જ્યાં આપણે અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે આગળ ચાલુ કરીશું. એ પહેલા તમારે કોમ્યુનિકેટ કરવાનું છે મારી સાથે, મારા સિલેબસ રિલેટેડ જે પણ કઈ પોઈન્ટ્સ બાકી રહેતા હોય એ આપણે ડિસ્કશન કરીશું. બરોબર, આજે આપણે
એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. હા, કોઈ બી એક જણ મને કન્ફર્મ કરાવશે કે સ્ક્રીન ઉપર તમને દેખાય છે? હિતેશ પરમાર, 21 નંબર. Okay. યસ. યસ, કહો તો તરસ. યસ, થેન્ક યુ. તો જે પણ કઈ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, દેટ ઇઝ ફોર્મેટ ઓફ યોર પેપર્સ, યુનિવર્સિટી પેપર્સ. હા, પ્રોબેબલી ધીસ વિલ બી ધ ક્વેશ્ચન બેંક. આજે આપણે એવું ડિસ્કસ કરીશું કે પેપર વાઇઝ કયા પોઈન્ટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને એમાં તમારે શું શું લખવાનું હોય છે. બરાબર? સો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ અપીયર ઇન ધ એક્ઝામિનેશન વિથ ધ પ્રાયોર થિંગ્સ, કે તમને ખબર પડે કે કેવા પોઈન્ટ્સમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. બરાબર છે? તો તમે એને નોટ ડાઉન પણ કરી શકશો, તમારી સાથે એક નોટ અને પેન લઈને બેસો બધાય. કદાચ કોઈ ના બેઠું હોય તો આપણે ચાલુ કરીએ છીએ, એ દરમિયાન નોટ અને પેન લઈ લે, પછી આપણે ચાલુ કરીએ. અને ઇન બિટવીન જે પણ કઈ તમને ડાઉટ્સ હશે એ તમે પૂછી શકશો. તમારા બધાના માઇક જે છે અત્યારે તો મ્યુટ કરી રાખેલા છે, પરંતુ જેને ક્વેરી હોય અથવા ક્વેશ્ચન હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને ડ્યુરિંગ લેક્ચર પણ પૂછી શકશે. બરોબર છે? સો કેન વી સ્ટાર્ટ? ચાલો આપણે શરૂ કરીએ. આઈ થિંક બધાએ લઈ લીધું હશે પોતપોતાનું. તો ટુડે વી વિલ ડિસ્કસ ધ પેપર વન ટોપિક્સ, અને આમાં મેં એવી રીતે બાયફર્કેશન કરેલું છે કે પોઈન્ટ વાઇઝ જે પણ કાંઈ તમારા સિલેબસ ના પોઈન્ટ્સ છે પેપર પ્રમાણેના, એમાં કેવી રીતે ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે. બરોબર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, દ્રવ્ય ગુણશાસ્ત્ર પરિભાષા નામનો ટોપિક અથવા પોઈન્ટ છે તમારા સિલેબસ. મારો અવાજ આવે છે ને બધાને? હિનલ ખત્રી, સર ધીમો આવે છે. પ્રોપર અવાજ નહીં આવતો. આવતો. ચાલો હવે આવે છે. હવે સંભળાય છે બરોબર? હા સર. ઓકે, ફાઇન. સો પોઈન્ટ નંબર વન ઇઝ દ્રવ્ય ગુણશાસ્ત્ર પરિભાષા. તો ઇટ એટ યોર સ્ક્રીન, આપણે સ્ક્રીન ઉપર મૂકેલું છે કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. મે બી 10 માર્ક્સ ની અંદર તમને પૂછાઈ શકે, ડિસ્ક્રાઇબ ધ લક્ષણ ઓફ સપ્ત પદાર્થ. બરોબર? સપ્ત પદાર્થો કયા કયા છે કોઈ બોલશે? કોઈ નહીં. રોહન, દ્રવી રસો ગુણો વીર્ય વિપાકી શક્તિરેવ ચ પદાર્થા પંચતિષ્ઠંતિ સ્વમ સ્વમ કુર્વંતિ કર્મ. તેથી બરોબર. દ્રવ્ય અને શરૂઆતના ફર્સ્ટ કર્મ. લેક્ચર ની અંદર આપણે આ સાથે સાત પદાર્થ ભણેલા છીએ, દ્રવ્ય ગુણા, રસ ગુણ, વીર્ય વિપાક પ્રભાવ, દ્રવ્ય અને કર્મ. તો એ સાથે સાત પદાર્થની જો 10 માર્ક્સ નું ક્વેશ્ચન પૂછાયો હોય તો એની ડેફિનેશન્સ, એના ટાઈપ્સ, સબ ટાઈપ્સ અને થોડુંક એનું ડિસ્ક્રિપ્શન અને એનું ઇમ્પોર્ટન્સ, એટલું આપણે લખવું પડે મિનિમમ. બરોબર છે? 10 માર્ક્સમાં. અને એ જ વસ્તુ જ્યારે 5 માર્ક્સની શોર્ટ નોટમાં પૂછાતું હોય ત્યારે થોડું શોર્ટ કરીને લખવાનું, જેમ કે બીજો ક્વેશ્ચન છે, રાઇટ એ શોર્ટ નોટ ઓન સપ્ત પદાર્થ. બરોબર? અને એ જ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પણ પૂછાય છે, અને એમાં ખાલી નામ પૂછાય છે, રાઇટ ધ નેમ ઓફ સપ્ત પદાર્થ. બરોબર? તો કેટલાક એવા ક્વેશ્ચન્સ છે કે જે જનરલી ત્રણેય ફોર્મેટની અંદર પૂછાતા હોય,
અને એમાં એનું જે પણ કઈ લખવાનું છે ડિસ્ક્રિપ્શન એ આપણે આપણી રીતે નક્કી કરવું પડે. જ્યાં નેમ ખાલી નામ પૂછ્યું છે ત્યાં તમારે માત્ર નામ જ લખવાનું, બરોબર છે? ધેન આફ્ટર કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એની અંદર, જેમ કે રાઇટ અબાઉટ દ્રવ્ય, ડિફાઇન ગુણ, આ ટુ ટુ માર્ક્સ ના ક્વેશ્ચન છે, બરોબર? બે બે માર્ક્સ ના ક્વેશ્ચન છે. પોઈન્ટ નંબર 1 માં ડિસ્ક્રાઇબ ધ લક્ષણ ઓફ સપ્ત પદાર્થની સાથે સાથે ક્યારેક કોમ્બિનેશનમાં એવો પ્રશ્ન પણ પૂછાય કે રાઇટ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ દ્રવ્ય ગુણ શાસ્ત્ર. રાઇટ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ દ્રવ્ય ગુણ શાસ્ત્ર, ઇટ ઇઝ ઓલવેઝ બી 10 માર્ક્સ. 5 માર્કની શોર્ટ નોટમાં જેવી રીતે લખ્યું એ રીતે રાઇટ અ શોર્ટ નોટ ઓન સપ્ત પદાર્થ, આટલું જ પૂછાય, બરોબર છે? તો મિનિમમ જ્યારે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ પ્રમાણે તમારે આન્સર લખવાનો હોય છે, નહીં કે પેપર ભરવાના હોય, બરોબર? તમારે લિમિટેડ પેપર્સ જ, લિમિટેડ થિંગ્સ જ તમારે આન્સરની અંદર જે પણ કાંઈ પોઈન્ટ ટુ પોઈન્ટ પૂછેલું હોય એ વસ્તુ તમારે લખવાની, કથાઓ લખવાની નથી. દ્રવ્યગુણ વિજ્ઞાન પાર્ટ 1 હોય કે પાર્ટ 2, બંને જે છે એ ન્યુમેરિકલ ઇમ્પોર્ટન્સ વાળા સબ્જેક્ટ છે, એટલે 1 + 1 = 2 જ થાય, બરોબર? આમાં કથાઓ લખવાની નથી, બરોબર છે? બાકી 2 માર્ક્સ ના ક્વેશ્ચન ની અંદર શું હોય, રાઇટ અબાઉટ દ્રવ્યાસ, આ ક્વેશ્ચન જે છે રાઇટ અબાઉટ દ્રવ્યાસ, બરોબર? 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય ને 5 માર્ક્સમાં પૂછાય, બરોબર છે? તો આ કન્ડિશન ની અંદર જ્યારે આવો પ્રશ્ન પૂછાયો હોય ત્યારે તમારે જો 2 માર્ક્સમાં પૂછાય તો પેલા દ્રવ્યની ડેફિનેશન અને પ્રાઇમરી ટાઈપ્સ, કારણ દ્રવ્ય, કાર્ય દ્રવ્ય, બરોબર, એ પ્રાઇમરી ટાઈપ્સ તમારે એક એક શબ્દમાં લખવા પડે. 5 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાડ્યું હોય તો થોડું ડિટેલ ડિસ્ક્રિપ્શન પણ એની અંદર લખવું પડે, બરોબર છે? ધેન આફ્ટર ડિફાઇન ગુણ, વોટ ઇઝ રસા, હે, બધાની ડેફિનેશન પૂછાય છે, રસ ગુણ વિરેવા પ્રભાવ, અને જુદી જુદી રીતે પૂછે, વોટ ઇઝ વીર્ય, એક્સપ્લેન ઇટ, અથવા ડિફાઇન ધ વીર્ય, ક્વેશ્ચન એક જ છે, શબ્દો અલગ અલગ વાપર્યા છે, એવી રીતે પ્રભાવ, એવી રીતે કર્મ. ટૂંકમાં પોઈન્ટ નંબર 1 માંથી જનરલી તમને એના જુદા જુદા પ્રકારની ડેફિનેશન્સ 2 માર્ક્સના ક્વેશ્ચન ની અંદર પૂછાઈ શકે. આ જ વસ્તુ પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ તમને પૂછે છે રિપીટેડલી, અને ઇટ ઇઝ બેટર ટુ રિમેમ્બર ધ શ્લોક. તમારે, તમે જો શ્લોક તમને આવડતો હોય તો આરામથી તમે એને યાદ બી કરી શકો, બોલી શકો, અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં બી જ્યારે ડેફિનેશન પૂછેલી હોય અને તમે શ્લોક લખો છો, બરોબર છે, પછી તમે ડિસ્ક્રિપ્શનની અંદર થોડું આગળ પાછળ બી લખ્યું હોય અથવા શોર્ટમાં ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તો બી શ્લોક તમે લખેલો છે તો તમને પૂરા માર્ક્સ મળે, બરોબર છે? અને બહુ જ શોર્ટમાં એની ડેફિનેશન છે, યત્રા સિદ્ધ કર્મ ગુણા કારણમ સમવાયત દ્રવ્યમ, હા, સમવાયતુ નિશ્ચેષ્ટ કારણમ ગુણઃ, સંયોગે જો વિભેગે ચ કારણમ દ્રવ્યમ આશ્રિતમ, કર્તવ્યસ્ય ક્રિયા કર્મમ કર્મમ નાન્યદ અપેક્ષતે, હા, રસનાર્થો રસસ્તસ્ય દ્રવ્યમ આપક્ષિતિ તથા. તો શ્લોક આપણે થ્રુ આઉટ યર બોલતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, તૈયાર પણ કર્યા હોય છે, પણ ઘણીવાર ઘણા સ્ટુડન્ટ્સ કેવું કરે છે કે પૂછ્યા નથી એટલે લખતા નથી, આવડતા હોય છતાંય લખતા નથી, એવું નહીં કરવાનું. એવું નથી પરીક્ષામાં કે બધું પૂછી લીધું હોય, ડિફાઇન ગુણ લખ્યું હોય તો એમાં પછી તમને શ્લોક આવડતો હોય તો તમારે લખવાનું, કારણ કે એ તમારા પ્લસ પોઈન્ટની અંદર આવે, બરોબર છે? કદાચ ડિસ્ક્રિપ્શનમાં થોડું ઘણું ખોટું લખાઈ ગયું હોય તો બી શ્લોક સાચો લખેલો હોય તો પૂરા માર્ક્સ, ક્લિયર? તો ઇન ફર્સ્ટ પોઈન્ટ આટલા પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે, તમારે આ પ્રમાણે એક પ્રોબેબલ લિસ્ટ, હું આ જે લિસ્ટ જે છે એ અત્યારે તમને એ જ બતાવી રહ્યો છું કે પ્રોબેબલ કેવા પ્રકારના લિસ્ટ તમને આવતા હોય છે, બરોબર છે? આમાં કોઈને પ્રશ્ન છે, કોઈ પોઈન્ટ રહી જતો હોય અથવા કોઈને એવો ડાઉટ હોય કે સર આમાં શું કરવું, પૂછી શકે છે.
કોઈ તો જવાબ આપો, હાજર છે બધાય? ચાલો, નહીં તો મારે વિડીયો ચાલુ કરાવવા પડશે. નૈના બેન. યસ સર. હલો, સમજ પડી? હા સર, ક્લિયર. ક્લિયર, ઓકે, ફાઇન. ચાલો પોઈન્ટ નંબર 2 ઉપર જઈએ. દ્રવ્ય જુઓ, 10 માર્ક્સમાં બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે. ડિસ્ક્રાઇબ ધ દ્રવ્ય, શું લખશો? ધ્રુવ ધાતુ યત પ્રત્યય દ્રવ્ય. નહીં નહીં, મારે એ એ અંદરનું નથી જોતું, તમે કયા કયા પોઈન્ટ્સ લખશો એ બોલો. ડેફિનેશન, ડેફિનેશન ના ટાઈપ્સ, ટાઈપ્સ એનું વર્ગીકરણ જે કર્યું છે લખી શકાય. ક્લાસિફિકેશન, હા, ડિટેલમાં ક્લાસિફિકેશન, એની નિરૂક્તિ, લક્ષણ, દ્રવ્યનું પંચમહાભૌતિકત્વ, દ્રવ્યનું ઔષધત્વ, દ્રવ્ય પ્રાધાન્યત્વ વિથ એક્ઝામ્પલ. 10 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરોબર છે? 10 ક્લાસિફિકેશનમાં જેટલા ટાઈપ્સ આપ્યા છે બધા લખવા પડે કે 10 ટાઈપ એટલા બધા નહીં ને? 10 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાયો છે અને બીજી બધી વસ્તુ તમે ડિટેલમાં લખવાના છો, તો જનરલી તમને જેટલા યાદ આવે એટલાનું લિસ્ટિંગ કરવાનું, બરોબર? લિસ્ટિંગ કરવાનું, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ વીર્ય, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ રસ, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ સો એન્ડ સો, જેટલા પણ યાદ આવે એટલા. અને ડિટેલમાં નીચે ડિસ્ક્રાઇબ કરવાનું, 5 કે 7 જેટલા ડિસ્ક્રાઇબ કરો તો ચાલે, બરોબર છે? અથવા અથવા બીજું એનું શું કહેવાય કે પ્રોસ્પેક્ટસ એવું છે કે લિસ્ટિંગ તમે કરો અને બધા જ જે પણ કઈ લિસ્ટિંગ કર્યું છે એ બધાને તમે શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરો, બરાબર? જેમ કે જાંગમ અને ઉદ્ભિદ અને ઉદ્ભિજ, એ 3 આપેલા હોય, અથવા તમે વનસ્પતિ, વાનસ્પતિ, વિરુદ્ધ અને ઔષધિ 4 લખ્યા છે, તો એ 4નું એક એક એક્ઝામ્પલ આપી અને ડિસ્ક્રાઇબ કરો તો બી ચાલે, અને એની ડેફિનેશન લખી અને વિથ ડિટેલ કરો તો બી ચાલે. 10 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાયો છે તો 2 રીત છે, કે એક તો બધું જ ડિટેલમાં લખો અને બીજું એવું છે કે ટોટલ પોઈન્ટ એમાં તમે કવર કરી લો અને દરેકને શોર્ટ ની અંદર ડિસ્ક્રાઇબ કરો, બરાબર છે? કારણ કે આમાં પર્ટિક્યુલર લખ્યું નથી કે શું કહેવાય કે આ પોઈન્ટ લખો. જુઓ, આની અંદર એવા પ્રશ્નો પણ પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ દ્રવ્ય ક્લાસિફિકેશન, ડિસ્ક્રાઇબ દ્રવ્ય ઔષધત્વ, ડિસ્ક્રાઇબ ધ પંચમહાભૌતિકત્વ. તો એ પ્રમાણે જ્યારે ટિપિકલ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ટિપિકલ આન્સર લખવો પડે, જ્યારે આવો જનરલ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે ગમે તે લખી શકો, બરોબર છે? જે એ પોઈન્ટની અંદર આવતું હોય એ બધું જ. જેમ કે આ ગીવ ધ ડેફિનેશન ઓફ દ્રવ્ય એન્ડ રાઇટ અબાઉટ ઇટ્સ પંચભૌતિકત્વ, તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડિસ્ક્રાઇબ દ્રવ્ય. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને આખું પેપર એક પોઈન્ટ જ પૂછી લીધો, દ્રવ્ય, ડિસ્ક્રાઇબ ધ દ્રવ્ય, હા, બધું જ લખ્યું. તો આવી રીતે તમારે એટ અ ટાઈમ વિચારવાનું છે પરીક્ષામાં કે શું પૂછ્યું, બરાબર? અને નીચે પૂછ્યું રાઇટ અબાઉટ ધ પંચભૌતિકત્વ, તો તમારે ડિટેલમાં લખવું પડે 10 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછાયો છે, બરાબર? ધેન આફ્ટર મેં કીધું એ પ્રમાણે ક્લાસિફિકેશન, અહીંયા તો બધું જ તમને બધા જ ક્વેશ્ચન એનલિસ્ટ કરેલા છે, પ્રોબેબલ જેટલા પણ ક્વેશ્ચન નીકળી શકે એક પોઈન્ટ ની અંદર એ બધા જ એનલિસ્ટ કરેલા છે, બરોબર છે? તો એમાં છે રાઇટ અબાઉટ ધ ક્લાસિફિકેશન. હા, કોણ બોલે છે? કોઈને ક્વેશ્ચન? ઓકે, ફાઇન. ડિસ્ક્રાઇબ ધ ક્લાસિફિકેશન ઓફ ધ ઔષધ દ્રવ્ય એકોર્ડિંગ ટુ ચરક. એવી જ રીતે ડિફરન્સ એટલે એકબીજા વચ્ચેનો ડિફરન્સ પણ પૂછે છે, ચરક, સુશ્રુત અને અષ્ટાંગનું ક્લાસિફિકેશન, વાય ધ ડિફરન્સ ઇન બિટવીન ક્લાસિફિકેશન ઓફ ચરક, સુશ્રુત અને અષ્ટાંગ હૃદય, બરોબર? પછી ડિસ્ક્રાઇબ ધ ટેક્સોનોમિકલ ક્લાસિફિકેશન ઓફ મેડિસિનલ પ્લાન્ટ. ચલો આમાં શું આવશે, કોણ બતાવશે?
વત્સલ હેલો હા બોલ આમાં શું આવશે આમાં શું આન્સર લખીશ તું ડિસ્ક્રાઇબ ધ ટેક્સોનોમિકલ ક્લાસિફિકેશન ઓફ મેડિસિનલ પ્લાન્ટ્સ ટેક્સોનોમિકલ એટલે એની જાતિ પ્રજાતિ જીનસ સ્પીસીઝ હા એ બધું લખવાનું હા પણ એ બે જ પોઈન્ટ આવશે ના સર બીજા આવશે સી આ વસ્તુ માં ક્યાંય લખ્યું નથી અકોર્ડિંગ ટુ ધ મોડર્ન સાયન્સ બરોબર છે આમાં આપણે આયુર્વેદનો પાર્ટ પણ લખવો પડે વનસ્પતિ વાનસ્પતિ વાળો બરોબર અને વૃક્ષ લતા ગુલ્મ એ આપેલું છે એ પણ લખવું પડે આયુર્વેદ પ્રમાણે અને મોડર્ન પ્રમાણે જે ટેક્સોનોમિકલ ક્લાસિફિકેશન છે જેમાં સૌથી પહેલા પ્લાન્ટી ફેમિલી પ્લાન્ટી ક્લાસથી ચાલુ થાય છે તો છે એક નીચે સબ સ્પીસીસ સુધી બરોબર એમાં તમારું લેટિન નેમ ફેમિલી સ્પીસીસ જેનેરા બધું જ આવી ગયું ક્લાસ સબ ક્લાસ બરોબર તો એ ટેક્સોનોમિકલ ક્લાસિફિકેશન સાથે સાથે એનું હેબિટ અને હેબિટેટ પ્રમાણે જે ક્લાસિફિકેશન આપેલું છે ટ્રી છે મીડિયમ રેન્જ ટ્રી પછી ક્રીપર છે બરોબર એ એ શ્રબ છે હર્બ છે એ જે ક્લાસિફિકેશન આપેલું છે એનો પણ આની અંદર ઉલ્લેખ તમારે કરવો પડે બરોબર છે તો જ્યારે એ વસ્તુ 10 માં જનરલી 10 માર્ક્સમાં હજી સુધી પૂછાયું નથી પણ જેમ કે આ વખતેનું દ્રવ્યગુણ 2 નું પેપર તમે જોઈ લેજો બધા જોયું બી હશે તમે બધાએ બરોબર સાહેબે મૂક્યું હતું જોબની અંદર આઉટ ઓફ સિલેબસ પોઈન્ટ પણ હવે પૂછાવા માંડ્યા છે 20-25 માર્ક્સનું આઉટ ઓફ સિલેબસ હતું બરોબર અને યુનિવર્સિટીને ખબર જ છે તો આપણે એ કોઈ બી એક પ્લાન્ટનું નામ લખી દીધું એટલે એને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ આઉટ ઓફ સિલેબસ કહેવાય નહીં આ યુનિવર્સિટીનો તર્ક છે બરોબર તો જ્યારે તમને પેપર 1 ની પેપર 2 માં ડિટેલ ડ્રગની અંદર પૂછવામાં આવે છે આ બધી જ વસ્તુ તો એનો મતલબ એ કે તે કેન આસ્ક ધ ટેક્સોનોમિકલ ક્લાસિફિકેશન હિયર ઓલસો કારણ કે ડ્રગનું અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ક્લાસિફિકેશન ઓફ મેડિસિનલ પ્લાન્ટ તો આપણે એ ડિટેલમાં ત્યાં લખવું પડે બરોબર છે દેન આફ્ટર ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાઈ શકે ચરક સુશ્રુત અષ્ટાંગ પ્રમાણે ઔષધ દ્રવ્યનું ક્લાસિફિકેશન બરોબર પછી એમાં બીજા કેટલાક પોઈન્ટ્સ છે કે શ્લોક મૂકેલા છે એના ક્લાસિફિકેશનના શ્લોક આ ઇમ્પોર્ટન્ટ શ્લોક જે બધા છે એ હું તમને લખાવી દઈશ આમાં જે કાઢેલા છે કારણ કે બંને પેપરની અંદર ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 7 આ બંનેની અંદર શ્લોક પૂછવામાં આવે છે અને એને એક્સપ્લેન કરવાનું કહેવામાં આવે છે અગાઉ જ્યારે આપણે ઓનલાઈન બંધ કર્યું લાસ્ટ સેશનની અંદર ત્યારે એક મેં શ્લોક માટેની પીડીએફ ફાઇલ શેર કરી હતી છે બધા પાસે મૌલિકા શર્મા જવાબ આપશે 43 નંબર વિક્રમ 39 નંબર વિક્રમ પ્રિયા પટેલ ૩૩ નંબર નૈના બેન 61 નંબર એ સર મારી પાસે છે એક પીડીએફ મેં શેર કરી હતી એ છે તમારી પાસે મારી પાસે છે સર એ પીડીએફ ઓકે ફાઇન ફરીથી એકવાર શેર કરી દેજો ગ્રુપની અંદર એટલે બધા પાસે આવી જાય બરોબર
ઓકે સર. અને સર ક્વેશ્ચન 7 જે સુશ્રુત સંહિતા વાળું ક્લાસિફિકેશન છે એમાં કેટલું લખવાનું અને કઈ રીતે? કયો નંબરનો ક્વેશ્ચન? ક્વેશ્ચન 7 હતો ને સુશ્રુત સંહિતા વાળું ક્લાસિફિકેશન. રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ ઔષધ દ્રવ્ય એકોર્ડિંગ ટુ સુશ્રુત સંહિતા. હા, એમાં કેટલું અને શું લખી શકાય? 10 માર્ક્સ ના ક્વેશ્ચન માં જનરલી આમાં આપણે 10 માર્ક્સ માં ક્લાસિફાય કરેલો છે. જનરલી ક્લાસિફિકેશન જે છે એ 10 માર્ક્સ માં સેપરેટ પૂછાતું નથી, બરોબર છે? એ 5 માર્ક્સ ની શોર્ટ નોટ માં પૂછાતું હોય છે. તો ઔષધ દ્રવ્ય નું ક્લાસિફિકેશન એ આપ્યું છે તમારે વનસ્પતિ વનસ્પતિ વાળું ચરક સુશ્રુત પ્રમાણે, બરોબર? તો એ જે ચાર જે છે એના ડેફિનેશન સાથે અને એક્ઝામ્પલ સાથે લખવાનું થાય. ઓકે ઓકે. સો શ્લોકો આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોકો આપવાના બાકી છે. આ આગામી સમયમાં આપણે ફરીથી પાછું એક પીડીએફ શેર કરી દઈશું એટલે બધાય પાસે આવી જાય. ધેન આફ્ટર એ જે ક્લાસિફિકેશનના જુદા જુદા પોઈન્ટ છે એના ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન્સ 5-5 માર્ક્સમાં પૂછાતા હોય છે, બરાબર છે? જેમ કે આ બધા નીચેવાળા છે એ 5 માર્ક્સના છે. શ્લોક લખો અને રેફરન્સને તમે એને ડિસ્ક્રાઇબ કરો. એ ઉપરાંત આવી રીતે પૂછાય, રાઇટ અ શોર્ટ નોટ ઓન ચેતન અચેતન દ્રવ્ય, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ઉત્પત્તિ ભેદ, ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ યોનિ ભેદ. આમાં જે પણ કાંઈ ઇન્ડિવિજ્યુઅલ ડ્રગના ક્લાસિફિકેશન આપેલા છે એ ક્લાસિફિકેશનને એના ડેફિનેશન સાથે તમારે એને એક્ઝામ્પલ સાથે નીચે ડિસ્ક્રાઇબ કરવાના થાય, બરાબર છે? જેમ કે રસસ્કંધ, રાઇટ અ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ રસસ્કંધ. આમાં શું જવાબ આવશે? 2 નંબર કોમલ. વોટ વિલ બી ધ પ્રોબેબલ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 30. પ્રિતેશ ડાભી 4 નંબર. બધા ચાલુ કરીને જતા રહેતા લાગે છે, હે ને? જે આન્સર નહીં આપે એની એટેન્ડન્સ નહીં ગણાય. રોહન ઈરપરા 10 નંબર. હેલો. હા રોહન બોલ, રસ સ્કંધ માં શું લખીશ? બરોબર છે. રસસ્કંધ એ 6-6 રસ નું ક્લાસિફિકેશન વિમાન સ્થાન ની અંદર આપવામાં આવ્યું છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, રસ પ્રધાન દ્રવ્યો નું એક ક્લાસિફિકેશન આપેલું છે વિમાન ચરક વિમાન સ્થાન અધ્યાય 8 માં. અને એ ક્લાસિફિકેશન ની અંદર મધુર રસ વાળા પ્રધાન વાળા દ્રવ્યો કેટલા, અમ્લ રસ વાળા કેટલા. તો જ્યારે 5 માર્ક્સ ની શોર્ટ નોટ ની અંદર આ ક્વેશ્ચન તમને પૂછાતો હોય છે ત્યારે તમારે ખાસ કરીને મિનિમમ 20-25 જેટલા એક્ઝામ્પલ તો લખવા જોઈએ, બરોબર છે? મારા મતાનુસાર. અને જ્યારે ટોટલ રસ સ્કંધ ઇન્ડિવિજ્યુઅલ રસ પૂછ્યું છે કે મધુર સ્કંધ એવી રીતે પૂછાય છે. હા, ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 30 ઉપર લોકો ધ્યાન આપે. 30 નંબર આમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે કે રાઇટ અબાઉટ મધુર સ્કંધ, રાઇટ અબાઉટ અમ્લ સ્કંધ, રાઇટ અબાઉટ લવણ સ્કંધ, એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાય છે. અને રાઇટ ધ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ રસ સ્કંધ એવી રીતે પણ પૂછાય છે. તો જ્યારે ઇન્ડિવિજ્યુઅલ પૂછાય ત્યારે તમારે મિનિમમ એક સ્કંધનું જે પણ કાંઈ દ્રવ્યોના એક્ઝામ્પલ્સ આપવાનું છે 20 મિનિમમ આપવા જોઈએ. અને જ્યારે 5 માર્કની શોર્ટ નોટમાં ટોટલ પૂછાણું હોય છે ત્યારે એક એક સ્કંધમાં ઓછામાં ઓછા 5-5 દ્રવ્યોના ઉદાહરણ તમારે લખવાના થાય, બરોબર છે? મિનિમમ 5 ડ્રગ એક્ઝામ્પલ. તો અને
ચરક વિમાનસ્થાન તમારે સિલેબસમાં છે અને વિમાનસ્થાનનો આઠમો અધ્યાય કે જેની અંદર રસસ્કંદ આપેલા છે, તો થોડુંક તમારે એનું ડિસ્ક્રિપ્શન પણ લખવું પડે. બરોબર છે? તો આ પ્રમાણે 5 માર્કની શોર્ટ નોટમાં આવી રીતે આ પોઈન્ટની અંદરથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ધેન 2 માર્ક્સના ક્વેશ્ચન આની અંદરથી, હવે ડિફાઇન દ્રવ્ય લક્ષણ એકોર્ડિંગ ટુ ચરક, રાઇટ અ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ આયુર્વેદેન. બરોબર, આયુર્વેદેમાં દ્વિવર્ષાયુ, એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ. હા, પછી ઉદ્ભવ ભેદેન, દ્રવ્ય લક્ષણ એકોર્ડિંગ ટુ સુશ્રુત. તો બે બે માર્ક્સના ક્વેશ્ચનની અંદર, જેમ કે ડિફાઇન ધ ચેતન દ્રવ્ય, ડિફાઇન ધ અચેતન દ્રવ્ય, ડિફાઇન ધ ચેતન અચેતન ભેદ, એવી રીતે બે બે માર્ક્સના ક્વેશ્ચન પણ ક્લાસિફિકેશન, દ્રવ્યના ક્લાસિફિકેશનની અંદરથી પૂછાઈ શકે. બરોબર, જો રાઇટ અબાઉટ અચેતન દ્રવ્ય, ટુ એક્ઝામ્પલ્સ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ધ સેન્સ ઓર્ગન ઇન પ્લાન્ટ. આપણે છે ને ત્યાં જુદી જુદી સેન્સરી ઓર્ગન્સ, ટચ સેન્સેશન જે છે એ કયા પ્લાન્ટની અંદર જોવા મળે? જીનલ ખત્રી 13 નંબર, જીનલ ટચ મી નોટ પ્લાન્ટ, સેન્સ, ટચ નું સેન્સ કયા પ્લાન્ટ ની અંદર જોવા મળે? ટચ મી નોટ પ્લાન્ટ, ટચ મી નોટ પ્લાન્ટ ઇંગ્લિશ વર્ડ છે, સંસ્કૃત નામ શું એનું? લજ્જાલુ, લજ્જાલુ, લજ્જાલુ. લેટિન નેમ શું છે? નથી ખબર, પરીક્ષા નજીક આવી ગઈ છે હો બેન, વાંચવું પડશે. રાહુલ કાવડ, લજ્જાલુ નું લેટિન નેમ, ફેમિલી રાહુલભાઈ ફરવા ગયા છે. મિતેશ મકવાણા, મિતેશભાઈ પણ નથી, મોબાઈલ ચાલુ રાખીને જતા રહ્યા છે. નીતિ મિસ્ત્રી 17 નંબર, એ બી નથી. ધ્રુવી પટેલ, હા ધ્રુવી બોલ. નથી ખબર છે. ખબર નથી, નથી ખબર. ઓકે, તો લેટિનિયમ ફેમિલી ભી તમારે યાદ રાખવા પડશે. હા, માઇમોઝા પ્યુડિકા, માઇમોસેસી ફેમિલી, લેગ્યુમિનસી ની સબ ફેમિલી છે, લજ્જાલુ. તો એવી રીતે રાઇટ ધ ટુ એક્ઝામ્પલ્સ ઓફ પ્રેઝન્સ ઓફ ધ સેન્સ, તો પાંચે પાંચ જે સેન્સ ઓર્ગન છે એના જુદા જુદા એક્ઝામ્પલ્સ આપેલા છે. બરોબર, તો બહિષ્ચેતન, અંતચેતન, ચેતન, અચેતન ભેદેન, કાર્ય દ્રવ્ય, કારણ દ્રવ્ય, તો આવા બે બે માર્ક્સના ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. બરોબર, અને એ ક્વેશ્ચન્સમાં તમારે લિસ્ટિંગ જ કરવાનું હોય છે એક એક શબ્દોની અંદર. બરોબર છે? તો આ તમે જોઈ લેજો એક વાર. બરોબર, એવી જ રીતે દોષ પ્રશમન દ્રવ્ય, ધાતુ પ્રશમન દ્રવ્ય, સ્વસ્થ હિતકર દ્રવ્ય ક્લાસિફિકેશન છે. બરોબર, એવી રીતે વાત શમન, પિત્ત શમન, કફ શમન, વાત કોપન, પિત્ત કોપન, કફ કોપન. તો જ્યારે એક્ઝામ્પલ્સ પૂછે છે અને આગળ કોઈ પણ પ્રકારની સંખ્યા મેન્શન કરેલી નથી, ફરીથી સાંભળો, કે જ્યારે કોઈ દ્રવ્યનું એક્ઝામ્પલ પૂછે છે અને આગળ કોઈ સંખ્યા મેન્શન કરેલી નથી, તો વી શુડ રાઇટ મિનિમમ 5 એક્ઝામ્પલ્સ, રેર હોય તો 3 એક્ઝામ્પલ્સ મિનિમમ. હા, જેમ કે વાત શમન દ્રવ્ય લખ્યું છે, તો મિનિમમ 5 દ્રવ્યોના એક્ઝામ્પલ્સ લખવાના, અને સંસ્કૃત લખવાના. સંસ્કૃત નામ જે હોય, જેવી રીતે હમણાં થયું ને કે લજ્જાલુ ટચ મી નોટ પ્લાન્ટ, એવું નહીં લખવાનું ટચ મી નોટ પ્લાન્ટ, યુ શુડ રાઇટ ધ લજ્જાલુ. ટચ મી નોટ પ્લાન્ટ તમે ઇન ધ બ્રેકેટ લખો તો ચાલે. બરોબર છે? તો આ પ્રમાણે તમારે શું કહેવાય કે આના શોર્ટ ની અંદર 2 માર્ક્સના જયારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આન્સર લખવાના. જેમ કે જુઓ, ફરીથી પાછું આપ્યું ને, ગીવ ધ ઇન્ટ્રોડક્શન ઓફ મધુર સ્કંધ. હા, તો હવે અહીંયા કેટલા એક્ઝામ્પલ લખશો? કોણ કહેશે?
નૈના બેન ના સોરી 25 કયા તમે હા ફાઈવ જો ટુ પાંચ એક્ઝામ્પલ બરાબર છે મિનિમમ ફાઈવ એક્ઝામ્પલ પછી વધારે આવડતા હોય તો લિસ્ટ કરી દો તો ચાલે પણ બે માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાયો છે પાંચ એક્ઝામ્પલ લખવાના મિનિમમ બરાબર તો આ થયું એ પ્રમાણેનું જો પછી એવી રીતે ભી પૂછે મધુર વિપાકી દ્રવ્ય ના ઉદાહરણ લખો અમ્લ વિપાકી લખો કટુ વિપાકી લખો શીતવીર્ય વાળા લખો ઉષ્ણવીર્ય ટૂંકમાં આ લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ અને આ ક્વેશ્ચન ની અંદર જો સ્પેસિફાય કરેલું છે ટુ એક્ઝામ્પલ્સ તો ત્યાં તમારે બે દ્રવ્યોના બે એક્ઝામ્પલ લખવાના જ્યાં પૂછ્યું નથી ત્યાં મિનિમમ ત્રણ કે પાંચ પછી ગીવ ધ ઇન્ટ્રોડક્શન ઓફ વૃક્ષ ગુલ્મ ક્ષુપ લતા એન્યુઅલ બાયનલ્સ પેરિયનલ્સ સ્થલજ દ્રવ્ય જલજ દ્રવ્ય બરાબર આ પ્રમાણેના ક્વેશ્ચન આન્સર તમારે આ પોઈન્ટની અંદરથી નીકળી શકે પ્રોબેબલ ક્વેશ્ચન આન્સર પૂરું થશે પછી હું શેર કરીશ બરાબર ત્યાં સુધી તમારે આને તમારી બુકની અંદર ટપકાવી દેવાનું બરાબર છે ચાલો તો આજે એટલા પૂરતું રાખીએ નેક્સ્ટ ટાઈમ ગુણ નામનો ટોપિક લઈશું ક્લિયર આની અંદર કોઈને ક્વેશ્ચન આન્સર હોય તો પૂછો આપણે ચાલુ રાખીએ છીએ થોડી વાર સર હા ઉષ્ણવીર્ય 79 ક્વેશ્ચન છે ગિવ ઇન્ટ્રોડક્શન ઓફ ઉષ્ણવીર્ય દ્રવ્ય વિથ ટુ એક્ઝામ્પલ તો એનું ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું કઈ રીત કેટલું લખવાનું એમ શીતવીર્ય અને ઉષ્ણવીર્ય ઉષ્ણવીર્ય વાળા દ્રવ્યોમાં વીર્યની પરિભાષા લખવાની અને ઉષ્ણવીર્ય જે છે એ આ દ્રવ્યો એટલે મીન્સ ગીવ ધ ટુ એક્ઝામ્પલ્સ તો એ બે દ્રવ્યોના એક્ઝામ્પલ લખીને કે ધીસ દ્રવ્ય કન્ટેન્સ ટુ ઉષ્ણવીર્ય દ્રવ્ય બસ એટલું જ લખવાનું હોય વધારે નથી લખવાનું ખાલી વીર્યની જે ડેફિનેશન છે એટલે વીર્યની ડેફિનેશન્સ અને બે એક્ઝામ્પલ બરાબર ઓકે ઓકે બરાબર ઓકે ફાઇન તો નેક્સ્ટ ટાઈમ થોડું આગળ ચલાવીશું આજે આપણે મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ થેન્ક યુ વેરી મચ યુ કેન લીવ નાઉ